પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે જીપીપી ના ધારાસભ્યના પદ થી રાજીનામું સોમનાથ ના કોંગ્રેસીનામું ભાજપ માં ભાજપમાં જોડાયા અને શંકરસિંહ વાઘેલાની સાથે પક્ષથી બળવો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા અને અત્યારે ફરી ભાજપમાં માં જોડાઈ ગયા છે જસા બારડના રાજીનામા અને ભાજપમાં જોડાવા બાબતે કોંગ્રેસના પ્રવક્તાએ આવન જવાન પ્રક્રિયાથી પક્ષને કોઈ ફરક નહીં પડતો તેવી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી જેસા બારડના રાજીનામા અને ભાજપમાં જોડાવા બાબતે દુઃખ વ્યક્ત કરીને તેમણે ભાજપ મુખ્યમંત્રી કે બનાવે તેવા કટાક્ષ કરી શુભેચ્છા વ્યક્ત કરી હતી કોંગ્રેસમાં કોઈ ફરક પડી જશે અને એવું કંઈ કોઈ વાત નથી અને બીજી વાત એ કે એમનું સરકારમાં કોઈ સારું ગોઠવાયું છે અહીંયા ધારાસભ્ય તો કોંગ્રેસે બનાવ્યા જ છે એમને કોંગ્રેસ પાસે બહુમતી નથી એટલે મુખ્યમંત્રી તો અમે બનાવી ના શીખીએ કારણ કે ત્યાં મુખ્યમંત્રી બનાવવાના હોય કે વડાપ્રધાન બનવાના હોય તો અમારી શુભેચ્છાઓ છે જેસા બારડ ભાજપ છોડ્યા બાદ રાજપા વાયા કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ જસા બારડે કોંગ્રેસની વિચારધારા સ્વીકારી ન હતી જેથી તેમના જવાથી પક્ષને કોઈ ફરક નહીં પડે તેવો રોષ કોંગ્રેસના પ્રવક્તાએ કર્યો છે સાથે જ કોંગ્રેસે તેમના નિષ્ઠાવાન વફાદાર કાર્યકરના ભોગે જસા બારાડને સાચવીને ટિકિટ આપી તેનો દુઃખ વ્યક્ત કર્યું હતું સાથે જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની વિચારધારાના લોકોને ભાજપ પક્ષમાં ખેંચવાની વ્યૂહરચના ઘડી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની આ એક વ્યૂહરચનાનો એક ભાગ છે કે સમાજમાં પ્રતિષ્ઠિત હોય કે ન હોય ચૂંટણી ટાઈમે આવા દસ પંદર વીસ પચીસ વ્યક્તિઓ જે ક્યાંક દુભાયેલા હોય અથવા તો માનસિક રીતે તૈયાર હોય અથવા તો કોંગ્રેસ પક્ષની વિચારધારા ન ધરાવતા હોય અને પક્ષમાં રહી ગયા હોય તો આવા શોધી રાખવાના ચૂંટણી ટાઈમે આવીને જવાની પ્રક્રિયા કરી પ્રજામાં એવો સંદેશો મોકલવાનો કે કોંગ્રેસમાં કોઈ રહેવા માગતો નથી બધા ભાજપમાં આવે છે આવો એક સ્ટન્ટ અને શો કરવામાં આવે છે પણ એનાથી કોઈ ફરક ના પડે ગુજરાતમાં રાજીનામા અને ભાજપમાં જોડાવાની ઉથલ પાથલે રાજકીય માહોલને ગરમાવ્યો છે ત્યારે કોંગ્રેસે રાષ્ટ્રીય વંશવાદનો વિરોધ કરનાર ભાજપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિઠ્ઠલ રાદડિયા અને તેના પુત્રની ટિકિટ આપતા ભાજપની હકીકત બહાર આવી હોવાનો કટાક્ષ કરી કોંગ્રેસને બિન સાંપ્રદાયિક વિચારધારાના વખાણ કર્યા હતા કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ